સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓએ બેઠકનો સોદો કર્યો હોવાના આક્ષેપ સાથે મતનો અધિકાર છીનવી લીધો હોવાનો આક્ષેપ સાથે પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલ આપના નેતા દિનેશ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલ આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. દિનેશ કાછડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી વેચાઈ ગયા છે અને તેના કારણે જ મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આક્ષેપ કર્યો છે અને જો વરાછા પોલીસ નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ ન લેશે તો કોર્ટે ફરિયાદ કરાશે તેમ દિનેશ કાછડિયાએ કહ્યું હતું. વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવાયો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા, નિલેશભાઈ કુંભાણી એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી. આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન. 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000-16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી. કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે અને વેચાવાવાળા લોકો એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી. અત્યારે હું પોલીસ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું, એમને રજૂઆત કરી છે, પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી, પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું, હું વરાછા વિસ્તારમાં રહું છું, વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે, એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું. હાલ તો સુરત બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં તેઓ વેંચાઈ ગયાનો આરોપ લાગી રહ્યો છે, ત્યારે નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. તો જો નિલેશ કુંભાણીએ ખરેખર ટેકેદારોની ખોટી સહી કરી હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા અને ટેકેદારોએ સહી કરી હોય ત્યારબાદ ફરી ગયા હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.